કોઈ
રમી ન શકે હા અત્યારે આ સમય છે એ બદલાઈ ગયો છે હવે છોકરીઓ છે એ છોકરાના કપડાં પહેરે છે એનું બાઇક છે એના મામા છે એ પણ ચલાવે છે જ્યારે પહેલાના જમાનામાં છોકરીઓ માત્ર સાયકલ જ ચલાવતી પણ અત્યારે આપણે જોઈએ તો છોકરીઓ છે બાઇક ને બધું લઈને ઘણી વખત આપણે જોઈએ તો બુલેટ લઈને પણ જાતી હોય છે કારણ કે અત્યારે સમય છે એ બદલાઈ ગયો છે પણ પહેલાના જમાનામાં એ લોકો એવું વિચારતા ત્યારે છોકરીઓને કબડ્ડી રમવા ન દેતા કેમ કે કબડ્ડી રમવા માટે છોકરાઓના કપડાં પહેરવા પડે છે જેથી કરીને એ લોકો એવું વિચારતા કે જો છોકરીઓ છોકરાના કપડાં પહેરે તો એની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર ન થતા અને એના કારણે તેઓ એને કબડ્ડી રમવાની ના પાડતા પણ આ ત્રણેય બહેનો છે જ્વાલા લીલા અને મીરા એ ત્રણેય બહેનો છે એ મુંબઈમાં રહેતી હતી અને એ લોકોને કબડ્ડી રમવાનો ખૂબ જ શોખ હતો પણ જ્યારે એના ઘરના બધા ના પાડતા હતા પછી એના મામાને ત્યાં જાય છે અને એના મામા છે એને આ રમતમાં ખૂબ જ સપોર્ટ કરે છે અને એના મામાના સપોર્ટથી તેઓ આગળ વધે છે અને ત્રણેય બહેનો છે એ ખૂબ જ રમતમાં આગળ વધે છે જેમાં તકે કબડ્ડી રમતમાં ખૂબ જ તેઓ આગળ વધે છે અને લગ્ન કરીને તેઓ ખૂબ જ સુખી જીવન પસાર કરે છે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા છે એ મરણ પામ્યા હતા એટલે તેઓ ત્રણેય બહેનો છે જ્વાલા લીલા અને હીરા એ ત્રણેય બહેનો છે એ મુંબઈ તેના મામાને ત્યાં આવે છે અને એના મામા છે એ ત્રણેય બહેનને આ રમતમાં આગળ વધવા ખૂબ જ પ્રોત્સાહન આપે છે પ્રેરણા આપે છે અને ત્યાર પછીના આ ત્રણેય બહેનો છે એ પોતાના અનુભવો કહે છે કે ઘણા વર્ષો પહેલા અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરાઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો અમે ત્રણેય રમત રમતા શીખી અને બીજી છોકરીઓને પણ અમારી સાથે જોડાઈ અમે કબડ્ડી ક્લબ બનાવી અને આજે પણ તે ક્લબ ચાલુ છે લીલા અને હીરા એમની વાતો યાદ કરે છે તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય છતાંય અમે ક્યારે બાજી આખી જીતી ગયા છે એવું પણ ઘણી વખત બનતું હોય છે શહેરમાં સાંજે 36 કલાક હતી અને સિનેમા જોવા ગયા હતા અને થોડીક ધમાલ થઈ અને મામા અને હાથમાંથી લઈને શોધવા આવ્યા હતા હવે ઘણી બધી રમતો હોય છે જેમાં આપણે એકબીજાની બજાર રમી શકીએ છીએ અને મજા પણ આવે છે જેમ કે કબડ્ડી છે એ આપણી રમત છે બરાબર કબડ્ડી હોકી બધે પણ આપણે એ બધી રમત અત્યારે ભૂલી ગયા છીએ માત્ર ફોન પર જ આ બધી રમતો આપણે જોઈ છે અથવા તો ટીવીમાં જોઈ છે હવે પહેલાના જેવી કોઈ રમત આપણે રમતા નથી માત્ર ફોન અને વિડીયો ગેમ અને કોમ્પ્યુટર ઉપર જ આપણે બધી રમત રમીએ છીએ હકીકતમાં છે એ આપણે રમત રમવી જોઈએ જેમ કે કબડ્ડી છે ખો ખો છે જેમાં બે પાર્ટ પાડવામાં આવે છે ક્રિકેટ છે એ બધી રમત છે એ બે ટીમ વચ્ચે રમી શકાય છે બરાબર અને બંને ટીમમાં સામસામે એક સરખા ખેલાડીઓ હોય છે અને બંને ટીમોમાં એકબીજાની સાથે રમત રમવામાં આવે છે એવી ઘણી બધી રમત છે કે જે આપણે ટુકડી એટલે કે ટીમ પાડીને રમી શકીએ છીએ અને અત્યારે શેરીમાં પણ આપણે હવે હમણાં થોડા સમયથી લોકડાઉન છે તો બધા ઘણા તો એ બધી જૂની રમતો રમતા થયા છે ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે પછી ઘણા આપણે બહાર જઈએ તો છોકરાઓ બધા સંતા કુકડી ને બધા રમતા હોય છે પણ એ ઘણું સારું છે કે આપણે થોડી બધી આઉટડોર ગેમ પણ રમવી જોઈએ ને કે નકરી ઇન્ડોર હવે ઇન્ડોર ગેમ ને આઉટડોર ગેમ એટલે શું તમને થશે તો કે ઇન્ડોર એટલે કે ઘરમાં બેસીને રમતું રમાતી અને આઉટડોર એટલે કે બહાર આપણે મેદાન અથવા તો ઘરની બહાર રમી શકીએ તો એમાં કઈ કઈ આવે તો કે પકડમપટ્ટી સંતા કુકડી કબડ્ડી ઉતુતુ ખો ખો ક્રિકેટ એ બધી રમત છે એ ઘરની બહાર એટલે કે આઉટડોર ગેમ છે અને કેરમ છે ચેસ છે એ બધી છે લૂડો છે સાપ સીડી છે એ બધી ઘરની અંદર રમાતી રમતો છે એટલે કે ઇન્ડોર રમત કહેવાય અને ઘરની બહાર જે રમત રમાતી હોય એને આઉટડોર રમત કહેવાય છે હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આના પ્રશ્ન જવાબ સમજીશું ત્યાં સુધી થેન્ક યુ